જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. રમેશભાઈ ગોંડલવાળાની જેમ વંદે ગૌ માતરમ. અમે રમેશભાઈની વાડીએ ગયા હતા, બહુ સરસ બધી ગીર ગાયું જ છે એમની પાસે. પણ એમને રાજા શું કામ બની ગયા છે કે બધી તમામ વસ્તુની પ્રોડક્ટ બનાવે છે, પ્રોડક્ટ બનાવે, પોતે વેપારી બને છે, એટલે એ રાજા બની ગયા છે. અને અમારી જેવા ખાલી દૂધનો જ વેપાર કરી શકીએ, ખાલી દૂધ જ અમારું ડેરીએ જાય છે, બીજી કોઈ પણ વસ્તુ અમે વેપાર કરતા નથી, એટલે એ રાજા છે અને અમે હજી ખેડૂત છીએ. તો ફરીથી આપ સૌને જય શ્રી કૃષ્ણ. તો આજે ગાય વિશે થોડી વાત કરીશું. આપણી જે આ લાઈન આખી દેખાય ને, આ છ ગાયોની લાઈન છે, એક જ ગમાણ છે અને એક ગમાણમાં છ લાઈન છે, છ ગાયો બંધાય એવડી. આ ફરજો કેટલા ફૂટનો હોય છે? 40 ફૂટનો ફરજો હશે. આપણે આ જે લંબાઈ રહીને ફરજાય ને એ 40 ફૂટની છે. 40 ફૂટમાં 4 ગાયો આ બાજુ હમાણી છે અને આ બધા વાસરું છે. એ તો ખાલી લીમડાના ઝાડ હતા છાયા માટે, એમાં અમે પાછું વાસરું બાંધવાનું ચાલુ કરી દીધું, એટલે ઝાડ એની રીતે રીતે મોટા થઈ ગયા છે અને વાસરું પીડા પીડા મોટા થાય છે. તો આજે વાત કરશું ગાયને કેટલા દૂધ ને કેટલું ખાણ આપવું, કારણ કે આપણે અહીંયા વાડીએ સાહેબો આવ્યા હતા, એ સાહેબોએ વાત કરી હતી, એ પ્રમાણે આપણે તમને વાત કરશું. કારણ કે બધાને બધી ખબર ન હોય, થોડુંક ક્યાંકથી જાણવું પડે, થોડુંક કોકને જણાવવું પડે. તો પહેલાં તો એ સાહેબ હોય તે અહીં અમારી વાડી આવ્યા ને, હાલો આજે હું તમને ચોખ્ખી જ વાત કરી દઉં કે જસદણ તાલુકાનું એક નાનકડું એવું ગામ છે વડોદ, અને વડોદમાં અમે રહી છીએ. બહુ બધા પ્રશ્નો કરો છો કે બેન તમારું કયું ગામ, તો વડોદમાં અમે રહેવી છીએ, ખેતી કામ કરવી છીએ અને પશુપાલન, ખેતીની ભેગું પશુપાલન કરવી છે. બે માણસ કામ કરવાવાળા છે. ચોમાસામાં સિઝન આવે એટલે ચોમાસામાં દાડિયા કરી લેવી મજૂરી કામ કરવા માટે, નિંદામણ વાઢવાનું હોય એ બધું હોય એટલે મજૂર કરી લેવી અને એવી રીતે કામ કરાવી છે. અને અત્યારે તો ઉનાળો છે એટલે ફક્ત ને ફક્ત પશુપાલન, બીજું કાંઈ નહીં. તો જો આ બધી લાઈન સર જે આ ગાયું દેખાય ને, એ બધી ગાયુંને એક સરખું દૂધ ન હોય, કારણ કે વિયાણ જણ અમુકને ઝાઝુ થઈ ગયું હોય અને અમુકને ઓછું હોય. તો શરૂઆત ધોળી ગાયથી કરવી, તો આ ધોળી ગાયને વિયાણ થયું ત્યારે એ 6.5 લિટર દૂધ કરતી ત્યાં, અને આ ઓરિજિનલ ગીર ગાય છે, 6.5 ફેટનું દૂધ છે આ ધોળી ગાયને. અને આ ગીર છે, પણ આને ગયા વેતરે જો એક અમે ભૂલ કરી હતી કે દેશી ગાયનું દૂધ નહોતું, એટલે ગયા વેતરે એ વેતર ઉપર આવી ગઈ, ખાલી 8 જ દિવસ અમે એને દોવાનું બંધ કર્યું અને 9માં દિવસે એ ગાય વિયાઈ ગઈ હતી, એટલે આખું વેતર અમને ફોલ્ડમાં જ રહ્યું, ખોટમાં જ ગયું, કારણ કે આખું વેતર એને 4 લિટર દૂધ કર્યું, નકર આ ગાય 7 લિટર દૂધ આપે છે. જે આ રહી ને ટીપી આલે, ટીપી આના મેં ટીપી પાડ્યું છે, કારણ કે જન્મીન તેર હાવ નાની જ હતી, એને એક અઠવાડિયા સુધી તો મેં મારા ખોળામાં રાખીને એને માનું દૂધ પીવડાવ્યું હતું, એટલી નાની હતી, એટલે એનું નામ આપણે ટીપી પાડ્યું છે. એટલે એ ટીપી રહીને 7 લિટર દૂધ આપતી હતી, પણ ગયા વેતરે અમે એટલી ભૂલ કરી એટલે એણે 4 લિટર જ દૂધ આપ્યું, આખું વેતર ખાલી 4 લિટર દૂધ આપ્યું. અને અત્યારે એ છે ને વારાફરતી રિપીટમાં આવ્યા જ રાખે છે, અને ગાભ નથી ઠેરાતો એનો, એ ભૂલ છે અમારી, કારણ કે લાલચ બુરી બોલા, બીજી દેશી ગાયનું દૂધ હતું નહીં. અને આ જે ગાય છે એને બચ્ચાને જન્મ આપ્યો નહોતો, એટલે અમે જર્સી ગાયનું દૂધ ખાવામાં થોડાક અચકાવી છે, એટલે આને દોયા રાખી વિયાણીને ત્યાં સુધી, એટલે એને આ વેતરે બહુ ખૂબ અમારે ખોટ ગઈ છે, 4 જ લિટર દૂધ આવ્યું આખું વેતર. અને અત્યારે રિપીટ વારાફરતી થયા રાખે છે, એ એક મોટામાં મોટી ખોટ ગણાય. તો જો આ ગાય છે ને એ 10 લિટર દૂધ કરે છે ને, અને અમે ફક્ત ને ફક્ત 4 કિલો ખાણ દેવી છીએ, ને ખાણ કપાસિયા ખોળ જે આવે કોથળામાં, એ 50 કિલાની બોરી અમારે અહીં આવે છે, 4 કિલો ખાણ 10 લિટર દૂધમાં, અને 1 કિલો મકાઈનો ભરડો અને 500 ગ્રામ ઘઉંનો ભરડો, બસ આટલી વસ્તુ અમે આને આપી છીએ. અને એવી જ રીતે આ બધી ગાયું છે એને દૂધ પ્રમાણે ઓછું વધુ ખાણ અમે આપવી છીએ. અને આ જે વાછરું છે ને એનો ફીડ મેં તમને સ્પેશિયલ વિડીયો બનાવીને મેક્યો છે, એ તમે જોઈ લેજો, આપણા લિંકમાં જશે. તો બસ જય શ્રી કૃષ્ણ, બીજા વિડીયામાં મળશું ફરીથી. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો. સપના જે મારા શોર્ટ વિડીયામાં અને લોંગ વિડીયામાં જે દેખારો કરે છે ને, આ સપના છે, જો સપના જો આ સપના છે, સપના. અને આ છે આપણી ગોપી, એ આપણી ગોપી છે,
ઓરિજિનલ ગીર ખૂંટણી. રલો જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.